સૌરાષ્ટ્રનો પાંચાળ પ્રદેશ એટલે તીર્થો અને સંતોની ભૂમિ। આ પાંચાળનું એક સુંદર તીર્થ એટલે ગેલા સોમનાથ। જસદણ અને વિછિયાની વચ્ચે કુદરતી સૌંદર્યની વચ્ચે આ ધામ આવેલું છે। ચોમાસામાં ગેલા સોમનાથનું પ્રાકૃતિક સૌંદર્ય જોવું એ પણ એક જીવનનો લહાવો છે। શ્રી સોમનાથ મહાદેવનું આ ગેલા સોમનાથ મંદિર સૌરાષ્ટ્રની પાંચાળ ભૂમિમાં આવેલ મહત્વનું તીર્થ ગણાય છે। અમારી ડીડી ભારતીની ટીમ વિવિધ ધામો, વિવિધ આશ્રમો, વિવિધ સાધુ સંતોની જગ્યાથી અવગત કરાવતું હોય છે ત્યારે અમારી ડીડી ભારતીની ટીમે આ ગેલા સોમનાથ મંદિરની મુલાકાત લીધી હતી। અહીંના પૂજારી હસુભાઈ જોશી સાથે મુલાકાત કરી હતી અને આ મંદિર વિશે ઐતિહાસિક માહિતી પણ મેળવી હતી। આપણે વેરાવળ સોમનાથની અંદર જ્યારે મોહમ્મદ ગજની નામના મુસ્લિમે જ્યારે શિવલિંગને નષ્ટ કરવા માટે જે ચઢાઈ કરેલી ત્યારે માતાજી મિનળ દેવી તેમને ત્યાં પાલખીની અંદર લઈ ત્યાંથી શિવભક્તો બધા આવ્યા, ત્યાંથી નીકળી ગયેલા। ત્યાંથી નીકળે ત્યારે સૈન્યને ખબર પડી કે ભાઈ માતાજી આપણે શિવલિંગને તો ત્યાંથી લઈ લીધેલું છે વેરાવળ સોમનાથની અંદરથી, તો ત્યાંથી લઈને સૈન્ય આપણે માતાજીની પાછળ ગયા કે ભાઈ શિવલિંગને નષ્ટ કરવા માટે તે લોકો એની પાછળ જોડ્યા। ત્યાંથી જે જે ગામ આવતા ગયા ત્યાંથી વેરાવળ સોમનાથની અહીંયા પહોંચતા સુધીમાં ત્યાં શિવભક્તો બધા ભક્તો જે હતા ભગવાનને માનતા હતા તે બધા જોડાવા લાગ્યા અને શિવલિંગને રક્ષા કરવા માટે પોતે શહીદ થતા ગયા। અહીંયા સુધી પહોંચ્યા ત્યારે માતાજીએ ભગવાનને દાસીને આપ્યા કે તમારી આગળ રાખો એ કે હું સ્નાન કરીને આવું, ત્યાર પછી ભગવાનને આપણે લઈને અહીંથી જશું એ કે તે ત્યારે દાસીએ ભગવાનને નીચે મૂકી દીધા ત્યારે ભગવાન અહીંયા સુધી અંબુ પ્રગટ થઈ ગયા। પ્રગટ થઈ ગયા એટલે માતાજી પાછા આવ્યા કે પ્રભુ કે તમે તો અહીંયા પ્રગટ થઈ ગયા તો કે અમે શું કરશું હવે એ કે અમે એકલા તો જઈ નહીં શકીએ, તમે અહીંયા રહેશો તો અમારે શું હોય કે હમણાં સૈન્ય અહીંયા પહોંચી જશે એ કે એટલે ભગવાને કીધું કે તમે માતાજી કે હું સામે સમાધિ લઈ લઉં। માતાજી સામે સમાધિ લઈ લીધી, બંને એક જ દિશા સામ સામે છે। અહીંયા યુદ્ધ થયું, સૈન્ય અહીંયા પહોંચી ગયું, અહીંયા યુદ્ધ થયું, ઘેલો વાણીઓ કરીને તો ભગવાનનો ભગત તે શહીદ થયો એટલે ભગવાનનું પોતાનું નામ ગેલા સોમનાથ રાખ્યા હતા। ત્યાર પછી માથે પાછળ નદી છે એમનું નામ ઉન્મત ગંગા હતું, એનું નામ પણ ઘેલો નદી છે અત્યારે। અહીંયા યુદ્ધ થયું, તલવારના ઘા પડ્યા, તે શિવલિંગ ઉપર તલવારના ઘા છે અત્યારે, તેમાંથી ભમરા નીકળે તે સૈન્યને કડ્યા, તે સૈન્ય ત્યાંથી ભાગી ગયું માફી માગીને। અને તમે ઇતિહાસ વિશે માહિતી આપી અમારા દર્શક મિત્રોને, અહીં સવારે સાંજનો નિત્યક્રમ હોય છે આ મંદિરનો એને જરા વાત કરશો? સવારે 5:30 વાગે તો મંદિર ખુલી જાય છે, 5 વાગે મંદિર ખુલે, 5:30 આરતી થાય, બપોરે 12 વાગે આરતી થાય છે, બરાબર દર્શન તો સાંજે 9 વાગ્યા સુધી ખુલ્લા હોય છે, પર બપોરે 12 વાગે આરતી થાય, પછી 12:15 લઈને 2:30 વાગ્યા સુધી ભોજન પ્રસાદી ચાલુ હોય છે દરેક યાત્રિકો માટે આખો માસ દરસ ટૂંકમાં વરસ ચાખવું ચાલુ જ હોય છે, અને સાંજે 7:30 આરતી થાય છે, એ દરમિયાન 8 વાગે જમવાનું ચાલુ થાય 8 થી 9 વાગ્યા સુધી દરરોજ। અભ્યાગત દૂર થયા હોય તો તેના માટે રોકાવાની, રોકાવા માટે એસી રૂમ છે, સાદા રૂમ છે, જેવા રૂમમાં હોલ છે, બસ માટે હોલ રાખવાની સુવિધા, બધી ટોટલિંગ બધી વ્યવસ્થા મને સરકાર તરફથી કરવામાં આવેલી છે અહીંયા। રસુ બાપુ ખાસ કરીને જે વિશેષ કાર્યક્રમો થતા હશે વાર્ષિક, કોઈ પૂનમ અમાસના કાર્યક્રમ, અમુક મંદિરમાં મહિનાના કાર્યક્રમ, તો વાર્ષિક વિશેષ કાર્યક્રમો કયા કયા યોજાય છે? સર અમારે તો એક સોમવાર, દર સોમવાર અને શિવરાત્રિ ખાસ, જેમાં અને પૂજા દરરોજ ચાલુ જ હોય છે, આડે દિવસે પૂજા પણ ચાલુ હોય છે, પણ શિવરાત્રિ અને સોમવારના દિવસે યાત્રાકરો બહુ પૂજા કરવા માટે આવે છે અને વિવિધ શણગાર પણ કરવામાં આવે છે। અને સામે પણ એક કોઈ મંદિર દેખાય છે એની આની સાથે માતા મિનાર દેવીનું છે, તે હાજર ભગવાનને જે અહીંયા લાવેલા એમનું મંદિર છે, તે ત્યાં ત્યાં ડુંગરની અંદર સમાઈ ગયેલા, ત્યાંથી એમની પણ પૂજા, પહેલી પૂજા એમની થાય છે પછી અહીંયા છે। જી, અને આમ તો આ ટ્રસ્ટ વિશે વાત કરી, આ ગેલા સોમનાથ ટ્રસ્ટ છે, આ ટ્રસ્ટની વિવિધ કામગીરી છે, આ ડેવલપિંગ થઈ રહ્યું છે અનેક ભવનોનું, આજે ટ્રસ્ટની કામગીરી વિશેષ ગૌશાળાની કામગીરી હશે, તો એ જે વિશેષ કામગીરીઓ કઈ કઈ કરે છે? આરોગ્ય, એજ્યુકેશન, આપણે રાજકોટ કલેક્ટર સાહેબનું હસ્તક છે મંદિર, અને વહીવટ આપણે મંદિર આપણે જસદણ ડેપ્યુટી કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ એ લોકો કરે છે, અને માનો ગ્રાન્ટ કોઈ આવે છે તો અહીંયા મંદિરની અંદર જે વ્યવસ્થા, માનો કે કોઈ અન્નક્ષેત્ર ચાલુ છે, અન્નક્ષેત્રમાં આપણે ગૌશાળા છે, એમાં 100 ગાયું છે, ગીર ગાયું છે, એને ઘાસચારો છે, એના માટે ટૂંકમાં જે મંદિરને લાગતું કાર્ય હોય એના માટે યુઝ કરવામાં આવે છે, જે કોઈ દાન ભેટ આવે તે
તે મંદિરને ભાઈ અન્નક્ષેત્ર છે, ગૌશાળા છે, કબૂતરને ચણ છે એના માટે યુઝ કરવામાં આવે. વાહ વાહ. અને અહીં આમ તો આ સોશિયલ મીડિયાનો ડિજિટલ યુગ છે બાબુ, તો આની લાઈવ આરતી વિશેષ કાર્યક્રમો પણ આ પ્લેટફોર્મ ઉપર આવતા હશે. આ કયા પ્લેટફોર્મ ઉપર આ દર્શક મિત્રોને જોવા મળશે? આપણે યુટ્યુબ ઉપર ઘેલા સોમનાથની આરતી ચેનલ ચાલુ કરેલી છે, જેમાં દર સોમવારે અને શિવરાત્રિએ લાઈવ આરતી કરવામાં આવે છે, પ્લસ સોમવારે અને શિવરાત્રિએ શણગાર પણ કરવામાં આવે છે. અને જે લોકોને ફોટોગ્રાફી ફોટા જોતા હોય છે તે ઇન્સ્ટાગ્રામમાં પણ એમને, ફેસબુકમાં પણ ઘેલા સોમનાથ મહાદેવ લખે તેમને ફોટો પણ મળી શકે છે, વિડીયો શૂટિંગ છે. ધન્યવાદ બાપુ, આજે મંદિર વિશે તમામ માહિતી આપી એ બદલ આપનો જય સોમનાથ.